गीर सोमनाथ जिला अति पौराणिक सूर्य मंदिर खंडेर बन्यु छे ज्यां सिंह दीपड़ा जेवा वन्य प्राणीओनो वसवाट बनी गयो होय तेम गाम लोकोए कह्युं के तंत्र ध्यान आपे तो स्थळ जोवा लायक स्थळ बनी शके छे। गीर सोमनाथ जिलाना तालाला तालुकानो भीमदेवड़ गाम ज्यां आवेलुं छे पौराणिक सूर्य मंदिर के सदियों पुराणुं छे। मंदिर हाल खंडेर अने जर्जरित हालतमां जोवा मळ्युं छे। मंदिरना इतिहासनी वात करिए तो ग्राम लोकोना जणाव्या मुजब पांडवोए वनवास दरमियान अहीं वसवाट कर्यो हतो। पांडवोए एक ज रातमां मंदिर उभुं कर्यु हतु। सवार थता ज पांडवो मंदिरनुं काम बंद कर्युं जेथी मंदिरनो मुगट अधूरो रह्यो हतो। 65 वर्ष जेवुं थयुं छे। લોકોનો કેવું એવું છે કે આ ભીમનું ડેરું તરીકે ઓળખાય છે, તો લોકો એવું કે પાંડુ આ રાત રોકાણ કર્યું હતું અને અહીંથી બાજુમાંથી એક રસ્તો જાય છે, એ સીધો સોમનાથ જાય છે, અહીં બાજુમાં સાસણ છે, એક સોમનાથનું છે અને તાળા ગીર છે, આ બધા દીવને પર્યટકમાં જો આ લે આને પાસે આને માટે અમે અનેક વખત રજૂઆત કલેક્ટરને કરી છે, પુરાતન વિભાગ રાજકોટ ગાંધીનગર બેઠકને રજૂઆત કરી છે। એ લોકોને અમે માંગ એવી મૂકી હતી કે અહીં ફરતી ફેન્સિંગ કરે, બાકડા મૂકે, પાણીની સુવિધા કરે અને લાઇટની સુવિધા કરે, તો અહીંયા પર્યટકો વધે અને આને પ્રવાસન સ્થળમાં લઈએ। આને પહેલાં ગુંદરણનું અને ભીમદેવનું બે અમે રજૂઆત કરેલી હતી મામલતદારને, એટલે ગુંદરણનું એક રામેશ્વર મંદિર છે એને પણ પર્યટકમાં લેવાનું છે, આને પણ પર્યટકમાં લેવાનું છે અમારે। પણ આને ભીમના વખતનું કહે છે, પણ અટાણે રાજા ભોળો ભીમ થઈ ગયો એ કહે છે, એટલે સૂર્ય મંદિર છે અને દેવી મંદિર કહેવાય છે। અને આનો ઇતિહાસ એવો છે કે 2 માર્ચ સવારે 8 વાગે તમે અહીંયા દર્શન કરો તો સીધા એના કિરણ આપણો ગર્ભગૃહમાં પડે છે અને આગળ જે બે નૃત્યાંગના છે એને હિસાબે આ સૂર્ય મંદિર છે એવું લોકો પ્રસ્થાપિત કરે છે। ભીમનું ડેરું ગુજરાતનો રાજા ભોળો ભીમ થઈ ગયો છે એ વખતનું એવું કહેવાય છે કે ભીમે બનાવેલ છે રાતમાં એની પત્નીની યાદમાં, એટલે એની પત્નીની યાદમાં બનાવેલ છે, એટલે આગળ બે નૃત્યાંગના છે અને સૂર્ય મંદિર છે, એ લોકો સૂર્ય પ્રતાપ યાદ એટલે સૂર્ય મંદિરના હિસાબે ઓળખાય છે। અને ગામનું નામ આની ઉપરથી પહેલાં અમારા ગામનું નામ વિલાસપુર હતું, વિલાસપુર ગામમાં જલંધરના રોગ અને વાળાના રોગ થતા એટલે ગામનો ટીમો ફેરવી અને ગામ ફેરવું અમારું, એટલે આ ગામના ભીમના ડેરા ઉપરથી અમારું ગામનું નામ ભીમદળ પાડ્યું છે। એમાં લોકોનું કેવું એવું છે, બાજુમાં રહેતા હતા કે ઘડવાઓ એવું કે 5 થયા હતા અને ઘંટીનો અવાજ આવ્યો અને પાંડવોને અહીંથી જે અજ્ઞાતવાસમાંથી નીકળી ગયા હતા અને અહીંથી નીચેથી એક ભોયરું છે એ ભોયરામાંથી સીધું સોમનાથ જવાય છે, એટલે એ કોઈને ખ્યાલ નથી એ ભોયરોમાં અત્યારે બંધ છે હાલમાં। 9મી સદીમાં ભીમદેવ સોલંકી ત્રીજો જે રાજા થઈ ગયો એમનું આ બંધાવેલું મંદિર છે। 9મી સદી એટલે અંદાજે 1300 થી 1400 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિર એવી લોકવાયકા છે કે એક રાતની અંદર બનાવેલું છે, એટલે લોકવાયકા મુજબ આપણે જોવા જઈએ તો ઘણા ખરા એવું પણ કહે છે કે સૂર્ય મંદિર છે અને એક રાતમાં બનાવેલું છે અને ભીમે બનાવેલું છે અને એવું ઘણું બધું કહેવામાં આવે છે। પણ આના ઇતિહાસકારોથી એવું જાણવા મળ્યું હતું કે ભીમદેવ સોલંકી રાજા નંબર 3 તેણે આ બંધાવેલું છે અને સોમનાથ જિલ્લાની અંદર કુલ 17 થી 18 આવા સૂર્ય મંદિર હયાત હતા। એમાં અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારના સમયમાં 3 થી 4 સૂર્ય મંદિર હયાત છે, એમાંનું આ એક સૂર્ય મંદિર છે અને ભીમદેવ સોલંકી નામના રાજાએ બનાવેલું છે। એમાં એવું કહેવામાં આવે છે કે મહાભારત કાલીનમાં એટલે લોકવાયકા છે આ કે 11 વર્ષની અંદર જ્યારે પાંડવો હતા ત્યારે આ વિસ્તારની અંદર આવેલા, એટલે આજુબાજુમાં ઘણા ખરા એવા શિવ મંદિર છે કે જ્યાં એ લોકોએ રાત્રિ રોકાણ કરેલું છે, ત્યાં એ લોકોએ જમવાનું બનાવેલું છે અને લોકવાયકા એવું કહે છે કે આ મહાભારતકાલીન મંદિર છે। એટલે એમાં એવું છે કે આ મંદિરનો આ પથ્થર એક જ જગ્યાએથી કાઢેલો પથ્થર છે અને આમાં મોટા ભાગે રેતી અને ચૂનાનો જ ઉપયોગ કરવામાં આવેલો છે અને રહી વાત 5 ડેરીની તો 5 ડેરી મેં જ્યારે મારા પપ્પા આની અંદર નોકરી કરતા એટલે અમે જ્યાં સાફસફાઈ કરતા આ મંદિરની સાફસફાઈ અમે કરતા, મારા પપ્પા આમાં ચોકીદારમાં હતા એટલે સાહેબ લોકોનો ઓર્ડર આવે એટલે સાફસફાઈ કરવાની, 5 ડેરીની અમારે જાળવણી કરવાની, ના સ્મારકની જાળવણી અમે લોકો કરતા અને એ સમયમાં મને સાંભળે ત્યાં સુધીમાં તો 5 ડેરી જે છે એ 5 ડેરી એટલે લોકવાયકા મુજબ 5 પાંડવની ડેરી કહેવાય, પણ એ ડેરીની અંદર 5 ઋષિમુનિઓની સમાધિ આવેલી છે કે ત્યાં આગળ શિવલિંગનું જે આપણે કહેવાય કે થાળ છે કે જેની ઉપર શિવલિંગ હોય એ 5 ડેરીની અંદર એવા શિવલિંગના થાળ મૂકેલા છે અને કહેવામાં એવું આવે છે કે એ જગ્યા ઉપર ઋષિમુનિઓની સમાધિ છે।
સરકાર પાસે તો એક જ માંગ છે, અમે ઘણા સમયથી આ ગામ લોકો પણ કહે છે અને અમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને જાણ કરીએ છીએ કે અમારા ગામની અંદર આ એક એવું નવમી સદીનું અને સૂર્ય મંદિર ખાસ કરીને કહેવાય છે કે આજે મોઢેરાનું સૂર્ય મંદિર એટલું બધું વિકસિત થઈ શકે તો અમારા સૌરાષ્ટ્રની અંદર આજે 4-5 હયાત જે સૂર્ય મંદિર છે તો એનો વિકાસ સરકાર દ્વારા કેમ ના કરવામાં આવે છે।